अमारी चेनल ने सब्सक्राइब करो जेथी अमारा नवा वीडियो तमारा यूट्यूब चेनल पर बतावशे। आगळना वीडियो नी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 4 नो यूनिट नंबर 2 थिंग्स अराउंड अस ना स्वाध्यापतिनुं सोल्यूशन જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ થિંગ્સ નો મતલબ થાય છે વસ્તુ। અરાઉન્ડ મતલબ થાય એનું ગુજરાતી આસપાસ। અસ એટલે કે આપણી, એટલે યુનિટ નંબર 2 નું ટાઇટલ હતું કે આપણી આસપાસની વસ્તુઓ। તો વિદ્યાર્થી મિત્રો, આજે સૌપ્રથમ આપણે કેટલાક કલરો વિશે માહિતી લઈશું, ત્યારબાદ આપણે સ્વાધ્યાયમાં આગળ વધીશું। અહીં પહેલો છે રેડ। રેડ એટલે કે લાલ રંગ થાય, દાખલા તરીકે એપલ, APPL, એપલ એટલે કે સફરજન। સફરજન તમે કયા રંગનું હોય છે તો તમને બધાને ખબર છે લાલ રંગનું હોય છે, તો લાલ રંગને ઇંગ્લિશમાં કહેવાશે રેડ। બીજું છે બ્લુ, બ્લુ એટલે કે ભૂરું। વિદ્યાર્થી મિત્રો, તમે આકાશ જોઈ શકો છો, ભૂરા રંગનું હોય છે આકાશને ઇંગ્લિશમાં કહેવાય સ્કાય, સ્કાય એટલે કે આકાશ। કેવા રંગનું હોય છે તો બ્લુ રંગનું હોય છે, એટલે કે બ્લુ એટલે કે ભૂરું થાય। ગ્રીન, ગ્રીન એટલે કે લીલું। વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ જે ઝાડ હોય છે એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રી, એ કેવા રંગના હોય છે તો લીલા રંગના હોય છે। હવે છે યલો, યલો મતલબ શું થાય પીળું। વિદ્યાર્થી મિત્રો, આપણે સૂર્યને જોઈ શકીએ છીએ, સૂર્યને ઇંગ્લિશમાં કહેવાય સન, તો સૂર્ય કેવા રંગનો દેખાય છે તો આપણે પીળા રંગ જેવો દેખાય છે, એટલે કે પીળા રંગને આપણે ઇંગ્લિશમાં યલો કહી શકીએ। હવે ઓરેન્જ, ઓરેન્જ એટલે કેવું થાય નારંગી રંગ। વિદ્યાર્થી મિત્રો, ઓરેન્જ એટલે કે આપણે માર્કેટમાં નારંગી મળે છે એનો રંગ નારંગી જ હોય છે। હવે છે પિંક, PINK, પિંક એટલે ગુલાબી થશે। બ્રાઉન, બ્રાઉન એટલે કયો કલર થાય તો કથ્થઈ કહેવાય। પર્પલ, પર્પલ મતલબ જાંબળિયો રંગ થાય। વ્હાઇટ, વ્હાઇટ એટલે કે સફેદ થાય। બ્લેક, બ્લેક એટલે કે કાળો રંગ જે આપણે જાણીએ છીએ। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયપોથીમાં આગળ જઈ રહીએ છીએ। અહીંયા ક્વેશ્ચન નંબર 1 એમ કહે છે કે ચિત્ર જોઈ ખાલી જગ્યા ભરો। વિદ્યાર્થી મિત્રો, તમને તમારી સ્વાધ્યાયપોથીમાં જોશો તો પહેલાં એક્ઝામ્પલમાં એક પહેલું ચિત્ર તમને સફરજનનું આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, તો સફરજન ઇંગ્લિશમાં શું કહેવાશે એપલ। તો હવે પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા, ધીસ નું ગુજરાતી થાય આ, ઇઝ એટલે કે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં બે ઓપ્શન આપેલા છે, એપલ ને ટેબલ, એપલ એટલે કે સફરજન ને ટેબલ એટલે ટેબલ। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્વાધ્યાયપોથીમાં પહેલું જે છે એ સફરજનનું ચિત્ર જોઈ શકો છો, એટલે આપણે એમાં લખી શકીએ કે ધીસ ઇઝ એન એપલ, APPL, એપલ એટલે કે સફરજન। તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આ સફરજન છે, ઇટ ઇઝ ખાલી જગ્યા, તો ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, બ્લુ ને રેડ બે ઓપ્શન તમને આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, સફરજન કેવા કલરનું હોય તો લાલ કલરનું હોય, તો આપણે કહી શકીએ કે ઇટ ઇઝ રેડ, રેડ એટલે કે લાલ, તો તે લાલ રંગનું છે એમ આપણે કહી શકીએ। તો પહેલી ખાલી જગ્યામાં આપણે આમ ભરી શકીએ ઇટ ઇઝ એન એપલ, ઇટ ઇઝ રેડ। હવે વિદ્યાર્થી મિત્ર, તમે બીજું સ્વાધ્યાયપોથીમાં જે બીજું છે એમાં તમે સૂર્યનું ચિત્ર જોઈ શકો છો। સૂર્ય, સૂર્યને ઇંગ્લિશમાં કહેવાય સન, ને સૂર્ય કેવા રંગનો હોય તો પીળા રંગનો હોય તમે જાણો છો। તો ધીસ ઇઝ ખાલી જગ્યા, ધીસ એટલે કે આ સૂર્ય છે, ઇઝ એટલે કે છે, સૂર્ય એટલે મતલબ સન, તો લખીશ ધીસ ઇઝ સન, આ સૂર્ય છે, ઇટ ઇઝ તે પીળા રંગનો છે એમ કહીએ ને, તો ઇટનો મતલબ થાય તે, ઇઝ એટલે કે છે યલો, યલો મતલબ પીળો રંગ। વિદ્યાર્થી મિત્રો, તમે આગાડી કલરના માહિતી મેં આપી દીધી, તો ધીસ ઇઝ ધ સન, તે સૂર્ય છે, ઇટ ઇઝ યલો મતલબ તે પીળા રંગનો છે। હવે ત્રીજા ચિત્ર, તમને એક રીંગણનું ચિત્ર તમે સ્વાધ્યાયપોથીમાં જોઈ શકો છો। શાકભાજીમાં રીંગણ તમે ખાતા જ હશો, તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા એમાં તમને બે ઓપ્શન આપેલા છે,
બ્રિંજલ ને એપલ, એપલ એટલે કે સફરજન, જ્યારે બ્રિંજલ મતલબ રીંગણ. તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં એક રીંગણનું ચિત્ર જોઈ શકો છો, એટલા માટે મેં ખાલી જગ્યા ભરી. હવે વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ ખાલી જગ્યા, રેડ કે પર્પલ તે કેવા રંગનું હોય? તો જાંબળિયું રંગનું હોય, એટલે કે પર્પલ લખી શકું. પર્પલ તો તમે કહી શકો છો કે તે જાંબુડિયા રંગનું છે. હવે ચોથામાં વિદ્યાર્થી મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીમાં એક પાંદડાનું ચિત્ર આપેલું છે, જે ઝાડ પર જે પાન હોય છે એ પાંદડાનું ચિત્ર આપેલું છે. તો ધીસ ઇઝ અ લીફ, એટલે કે આ પાંદડું છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પાંદડું હોય એ કેવા કલરનું હોય? તો ગ્રીન કલરનું હોય. તો લખીશ ઇટ ઇઝ ગ્રીન. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, પાંચમા નંબરનું તમને એક ચિત્ર આપેલું છે જે નારંગીનું છે. વિદ્યાર્થી મિત્રો, નારંગીને ઇંગ્લિશમાં ઓરેન્જ કે ઓરેન્જ મતલબ નારંગી. તો ધીસ ઇઝ એન ઓરેન્જ, ધીસ મતલબ આ, ઓરેન્જ મતલબ નારંગી, ઇઝ મતલબ છે, એટલે કે આ નારંગી છે. હવે વિદ્યાર્થી મિત્રો, નારંગી કેવા રંગની હોય? તો ઓરેન્જ કલરની હોય, તમે જોઈ શકો છો. તો ઇટ ઇઝ ઓરેન્જ, એટલે કે ઇટ મતલબ તે, નારંગી કલરની, ઇઝ મતલબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી આઈટમ છે એમાં તમારી સ્વાધ્યાય પોથીમાં તમે એક ગુલાબનું ચિત્ર જોઈ શકો છો. તો ઇટ ધીસ ઇઝ અ ખાલી જગ્યા. હવે તમારી સ્વાધ્યાય પોથીમાં એક ગુલાબનું ચિત્ર છે. ગુલાબને ઇંગ્લિશમાં કહેવાય રોઝ, રોઝ એટલે કે ગુલાબ. ધીસ મતલબ આ, આ રોઝ એટલે કે ગુલાબ, ઇઝ એટલે કે છે, આ ગુલાબ છે. તો ગુલાબ ક્યાં કેવા રંગનું હોય વિદ્યાર્થી મિત્રો? તો એ ગુલાબી રંગનું હોય, પિંક કલરનું હોય. તો ઇટ ઇઝ ખાલી જગ્યા, તમારે બે ઓપ્શન છે, બ્લેક ને પિંક. બ્લેક એટલે કે કાળું, પિંક એટલે કે ગુલાબી રંગનું. તો આપણે લખી શકીએ કે ઇટ ઇઝ પિંક, ઇટ મતલબ તે, પિંક મતલબ ગુલાબી રંગનું, ઇઝ મતલબ છે. તો આ રીતના તમે છઠ્ઠી આઈટમ જોઈ શકો છો. હવે સાતમી આઈટમની અંદર તમને એ સ્વાધ્યાય પોથીની અંદર એક બ્લેક બોર્ડનું ચિત્ર તમે જોઈ શકો છો. તો ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ, એટલે કે કાળું પાટિયું, જે તમને સ્વાધ્યાય પોથીમાં ચિત્ર એનું જોઈ શકો છો. તો ધીસ મતલબ આ, બ્લેક બોર્ડ, બ્લેકબોર્ડ મતલબ કે કાળું પાટિયું. ધીસ મતલબ આ, કાળું પાટિયું, ઇઝ મતલબ છે, આ કાળું પાટિયું છે. હવે ઇટ ઇઝ બ્લેક અને બીજો ઓપ્શન છે વ્હાઈટ. તો કાળું પાટિયું કેવા રંગનું હોય? તો બ્લેક એટલે કે કાળા રંગનું હોય, વ્હાઈટ મતલબ કે સફેદ, જે આવશે નહીં. તો ઇટ ઇઝ બ્લેક, ઇટ મતલબ તે, બ્લેક એટલે કે કાળા રંગનું, ઇઝ મતલબ છે, એટલે કે તે કાળા રંગનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જે આઠમી આઈટમ છે, હવે આઠમી આઈટમની અંદર તમે સ્વાધ્યાય પોથીમાં એક માટલાનું ચિત્ર જોઈ શકો છો. માટલાને ઇંગ્લિશમાં કહેવાય પોટ, POT, પોટ એટલે કે માટલું. તો આપણે લખીશું ધીસ ઇઝ અ પોટ, પોટ મતલબ માટલું, ધીસ મતલબ આ, પોટ મતલબ માટલું, ઇઝ મતલબ છે, આ માટલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય પોથીમાં માટલું આપ્યું છે અને નીચે લખેલું છે બ્રાઉન, બ્રાઉન મતલબ બ્રાઉન કલરનું છે. તો ઇટ ઇઝ બ્રાઉન, બ્રાઉન મતલબ કથ્થઈ, તો તે કથ્થઈ રંગનું છે. રેડ મતલબ લાલ, જે ઓપ્શનમાં નથી. હવે તમે નવમી આઈટમની અંદર એક હંસનું ચિત્ર જોઈ શકો છો. હંસ, હંસને ઇંગ્લિશમાં કહેવાય સ્વાન, સ્વાન મતલબ હંસ. તો ધીસ ઇઝ અ સ્વાન, તો ધીસ મતલબ આ, સ્વાન મતલબ કે હંસ, ઇઝ એટલે કે છે, આ હંસ છે. હવે હંસ કેવા રંગનું હોય? બ્લુ કલરનું હોય કે વ્હાઈટ રંગનું હોય? બ્લુ મતલબ
આસમાની રંગ હોય એને બ્લુ કહેવાય. તો હંસ કેવા રંગનો હોય? તો વ્હાઇટ રંગનો હોય. એટલે લખીશું કે ઇટ ઇઝ વ્હાઇટ, મતલબ ઇટ મતલબ તે, સફેદ રંગનો, ઇઝ મતલબ છે. હવે તો મિત્રો જે છઠ્ઠી સોરી દસમી જે છેલ્લી આઈટમ છે, તમારી સ્વાધ્યાયપોથીમાં તમે એક દડો મતલબ કે બોલનું ચિત્ર જોઈ શકો છો. તો ધીસ ઇઝ અ બોલ, બોલ મતલબ કે દડો. ધીસ મતલબ કે આ, ઇઝ મતલબ છે, બોલ મતલબ કે દડો, આ દડો છે. ઇટ ઇઝ પછી ખાલી જગ્યા છે, તમને બે ઓપ્શન આપેલા છે, બ્લુ અને બ્લેક. બ્લુ મતલબ આસમાની રંગ અને બ્લેક એટલે કે કાળો. તો તે કેવા રંગનો હોય છે? બ્લુ, બ્લુ રંગનો હોય છે, ભૂરા રંગનો હોય છે. તો ઇટ ઇઝ બ્લુ. ઇટ મતલબ તે, બ્લુ મતલબ કે ભૂરા રંગનો, રંગનો. ઇઝ મતલબ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈશું, એમાં પ્રશ્ન નંબર બે શું કહે છે કે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષર પર ખોટાનું ચિહ્ન કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખોટાનું ચિહ્ન કરવાનું છે. હવે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષરો મતલબ કે શું? અહીં આપણને એલ આપેલું છે, અહીં કેટલાક મૂળાક્ષરો આપેલા છે. હવે એમાં જે બંધ બેસતા ન હોય, ખોટા હોય, એના પર આપણે ખોટાની નિશાની કરવાની છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? એલ છે. તો આ શું છે? એલ છે. આ પણ એલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, આ ત્રીજો મૂળાક્ષર છે એ આઈ છે, એટલે કે અહીં હું ખોટાની નિશાની કરીશ. આ પણ એલ છે, આ જે છે આઈ છે એ ખોટો છે. એટલે કે આપણો જે એલ હતો મૂળાક્ષર બીજી એબીસીડીમાં, એમાં બધી જ બાજુ તમે એલ જોઈ શકો છો. હવે બીજો મૂળાક્ષર બીજી એબીસીડીનો બી છે. વિદ્યાર્થી મિત્રો હવે બી કયા કયા છે એ આપણે આમાં જાણીએ જ છીએ. હવે પહેલો મૂળાક્ષર છે ડી છે, તો એ ખોટો છે, તો હું ખોટાની નિશાની કરીશ. બીજો મૂળાક્ષર બી છે જે સાચો છે. ત્રીજો મૂળાક્ષર પણ બી છે, સાચો છે. ચોથો મૂળાક્ષર છે જે ડી છે, અહીં આપણને બી આપેલું છે, એટલે કે આ મૂળાક્ષર ખોટો હોવાથી હું ખોટાનું ચિહ્ન કરીશ. અને છેલ્લો મૂળાક્ષર પણ બી છે જે સાચો છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો મૂળાક્ષર અહીં આપણને એમ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં પણ એમ જોઈ શકો છો. આ પણ એમ છે, આ એન છે જે ખોટો છે, એટલે હું ખોટાનું ચિહ્ન કરીશ. આ મૂળાક્ષર પર એમ જ છે, જ્યારે છેલ્લો મૂળાક્ષર એન છે જે ખોટો છે, એટલે હું ખોટાનું ચિહ્ન કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો જે મૂળાક્ષર છે જે આપણે બીજી એપિસોડનો ડબલ્યુ આપેલું છે, પહેલો મૂળાક્ષર અહીં ડબલ્યુ છે, બીજો મૂળાક્ષર અહીં કયું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો વી આપેલું છે, જે ખોટો હોવાથી મેં ખોટાનું ચિહ્ન કરેલું છે. ત્રીજો મૂળાક્ષર પણ ડબલ્યુ છે જે સાચો છે. ચોથો મૂળાક્ષર જે છે એ વી છે, ખોટો હોવાથી મેં ખોટાનું ચિહ્ન કર્યું. ને જે છેલ્લો મૂળાક્ષર છે એ ડબલ્યુ છે જે બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે પાંચમો મૂળાક્ષર છે જે જે આપેલો છે, વિદ્યાર્થી મિત્રો જેની સામે પહેલો મૂળાક્ષર આઈ છે જે ખોટો છે, બીજો મૂળાક્ષર જે છે જે સાચો છે, ત્રીજો મૂળાક્ષર આઈ એ કેવો છે? તો ખોટો છે, એટલે હું ખોટાની નિશાની કરીશ. જ્યારે જે ચોથો અને પાંચમો મૂળાક્ષર છે એ જે છે, જે એકદમ સાચો હોવાથી આપણે ત્યાં ખોટાની ચિહ્ન કરશો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો મૂળાક્ષર આપણને અહીં વી આપેલો છે, અહીં પહેલો મૂળાક્ષર વી છે જે સાચો છે, બીજો મૂળાક્ષર કયો છે? તો ડબલ્યુ છે જે ખોટો હોવાથી મેં ખોટું કરું છું. ત્રીજો મૂળાક્ષર બરાબર વી છે, એટલે કે એકદમ સાચો હોવાથી ત્યાં આપણે ખોટાનું ચિહ્ન કરીશું નહીં. જ્યારે આ ડબલ્યુ છે જે વી ન હોવાથી આપણે ખોટાનું ચિહ્ન કરીશું. લાસ્ટમાં વી આપેલો હોવાથી એકદમ સાચો છે, તો ખોટાનું ચિહ્ન આપણે કરીશું નહીં. હવે સાતમો મૂળાક્ષર વાય આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલો મૂળાક્ષર વાય છે જે એકદમ સાચો છે, બીજો મૂળાક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો? તો આને જે કહીશું, એટલે કે ખોટો છે. ત્રીજો વાય છે જે સાચો છે. ચોથો જે છે જે ખોટો હોવાથી આપણે ખોટાનું ચિહ્ન કર્યું છે. લાસ્ટ મૂળાક્ષર વાય છે જે વાય પ્રમાણે જ હોવાથી આપણે ખોટું કરીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે આઠમો મૂળાક્ષર છે ઓ આપેલો છે, ઓની સામે અહીં આપણે સી આપેલો છે જે ખોટો છે. આ પણ સી આપેલો છે જે ખોટો છે. આ જે ઓ છે એ સાચો છે, આ ઓ પણ સાચો છે, અને લાસ્ટમાં જે ઓ છે એ પણ સાચો હોવાથી તે આપણે ખોટાનું ચિહ્ન કરીશું નહીં.
હવિતરી મિત્રો નવમો મૂળાક્ષર આપણને કયો આવેલો છે? પી આપેલો છે. અહીં પહેલો મૂળાક્ષર જી છે, જે ખોટો હોવાથી હું ખોટાનું જેને કરીશ. અહીં પી છે, જે સાચો હોવાથી આપણે ખોટું કરીશું નહીં. આ મૂળાક્ષર જી છે, આપણે અહીં કીધું છે પી, તો આ ખોટોથી ખોટો છે, એટલે કે આપણે ખોટાનું ચિહ્ન કરીશું. લાસ્ટમાં પણ પી છે ને આ પણ પી છે બંને, તો એ સાચા છે, એટલે ત્યાં આગળ આપણે ખોટાનું ચિહ્ન કરીશું નહીં. દસમો મૂળાક્ષર આપણે ઇંગ્લિશમાં ટી આપેલો છે. અહીં પહેલો મૂળાક્ષર ટી છે, જે એકદમ સાચો છે. બીજો મૂળાક્ષર એલ છે, જે ટી ન હોવાથી આપણે ખોટું કરીશું. આ પણ ટી છે, એટલે કે એકદમ સાચું છે. આ એલ હોવાથી આપણે ખોટાનું ચિહ્ન ત્યાં આગળ કરીશું, અને આ ટી છે એટલે એકદમ સાચું હોવાથી આપણે ખોટાનું ચિહ્ન કરીશું નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં અગિયારમી આઈટમમાં આપણે સી દેખાય છે, તો આ કયો મૂળાક્ષર છે? વિદ્યાર્થી મિત્રો, તો ઈ મૂળાક્ષર છે બીજી એપિસોડનો, પણ આપણે તો સી શોધવાનું છે, એટલે આ ખોટો છે, એટલે આપણે ખોટાનું ચિહ્ન કર્યું છે. આ મૂળાક્ષર સી છે ને આ પણ સી છે, એટલે ત્યાં આગળ ખોટાનું ચિહ્ન કરીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઈ છે, આપણે તો સી શોધવાનું હોવાથી અહીં આપણે ખોટાનું ચિહ્ન કરીશું. હવે લાસ્ટમાં આ પણ સી છે, આ પણ સી છે, આપણો મૂળાક્ષર પર સી હોવાથી બધા સાચા મૂળાક્ષર છે, એટલે ત્યાં આગળ આપણે ખોટું ચિહ્ન કરીશું નહીં.